पादरा वडोदरा रोड पर थी स्कूटर लईने पसार थती युवतीओनी छेड़ती करता रोमियोने पकड़ी पाड़ीने पादरा पोलीस मथके जेल भेगो करायो। पादरा वडोदरा जता आवता एकली युवतीओने छेड़ती करता युवक ने पादराना छोकरा छोकरीओ द्वारा एक वॉच गोठवीने झड़पी पाड़ीने तत्काल तेने घेरीने पादरानी जनताए मेथीपाक चखाड़ीने पोलीसने सौंप्यो हतो। छेल्ला एक सप्ताहथी स्कूटर पर अवरजवर अपडाउन करती युवतीओ ने तथा कॉलेजनी छोकरीओने एकलतानो गैरलाभ लईने शारीरिक बीभत्स अड़पला करीने भागी जता छोकराओ जे बाइक उपर मोटू पोतानुं मोढ़ू हेलमेट पहेरीने मोढ़ू ढांकीने नंबर प्लेट उपर कागळ अथवा कादव लगावीने फरता होय छे ते प्रकारनुं खराब कृत्य छेल्ला एक सप्ताहथी चाली रह्युं हतुं। आ बनावनी भोग पादरानी केटली युवतीओ बनी छे अने घनी खरी युवतीओ वडोदरा जता आवता गभराती हती। आम सतत बनाव बनता पादराना केटलाक परिवारना युवानोए जूथ बनावीने वॉच गोठवी हती। आम सतत छेल्ला 5 दिवसथी वॉच गोठव्या बाद मंगळवारनी रात्रे एक युवक युवतीनी छेड़ती करीने भाग्यो हतो। ज्यारे आ वॉचमां रहेला पादराना युवानोए तेने झड़पी पाड़ी खूब ज मार माऱ्यो हतो ने त्यारबाद पोलीसने सोंपवामां आव्यो हतो। पोलीस द्वारा तपास करता जाणवा मळ्युं हतुं के ए युवक इलेश राजू राणा पादरानी राणावासमां रहेतो। पोलीस द्वारा तत्कालिक धोरणे कायदेसरनी कार्यवाही हाथ धरवामां आवी हती। आ बनावने लईने पादरानी जनतामां भारे रोष जोवा मळ्यो हतो। पादराथी परेश परमारनो अहेवाल, पादरा 24। જો અત્યારે આની પર એક્શન નહીં લેવાય, એને પૂરતી સજા નહીં મળે તો એના બીજા ફ્રેન્ડ્સ ને ઉભા કરશે, એના આવા સાથીદાર કરશે। આગળ તો શિયાળો આવે છે, કેટલું અંધારું વધશે, છોકરીઓને ઉઠાઈ જશે, એના લીધે અમે ધંધો બંધ કરી દઈશું, અમે ઘરે બેસી રહીએ છીએ। અરે પાદરામાં નીકળતા પીવું છું, હવે તો હવે નહીં પીવાનું પડે, શું એવા પીવાનું। વૃંદા હોટલ થી ઘરે જવા સંતરામ સોસાયટી પાસે ત્યાં એ મને આગળના ભાગમાં ટચ કરીને નાસી ગયો। અમે લોકો છેક મુંબઈ સુધી એને શોધવા ગયા પણ એ અમને મળ્યો નહીં। ત્યારે અમે રાત્રે 12 વાગે એને શોધવા જઈએ છીએ, બધે છોકરો કોણ છે ખબર નથી, ક્યાંથી આવે છે, ક્યાં જતો રહે છે ખબર નથી, 70-80 ની સ્પીડ પર આવે છે, અમે 30-40 ની સ્પીડ પર હોય છે, ફટાક દઈ આવી ગમે તે હાથ મારીને જતો રહે છે અને અમે એટલા બી જઈએ છે ખબર નથી પડતી, તો શું એના માટે અમારે જોબ છોડી દેવાની, અમારા કામ ધંધા છોડી દેવાના, શું લેડીઝ ની સેફટી છે અત્યારે? લાસ્ટ મારી સાથે ગયા શુક્રવારે થયું હતું, 1 તારીખ હતી એ દિવસે, ગયા શુક્રવારે રાત્રે એવું થયું તો મેં આવીને ગભરાઈ ગઈ, ઘરમાં કોને શું કેવું એ ખબર નથી પડતી કે ઘરનાને વાત કરવી તો કેવી રીતે કરવી, પછી તે છતાં બી હિંમત કરીને મેં મારા ભાઈને જણાવ્યું કે આટલી ગંદી હરકત કરે છે, રસ્તા વચ્ચે આ રીતે છુપાઈ જાય છે। પહેલો પેટ્રોલ પંપ છે ત્યાંથી શ્રીજી વાળાનો જે ટર્ન છે એની પહેલા મારી સાથે ગંદી હરકત થઈ છે, પછી બીજા દિવસે મને એટલી બીક લાગતી હતી મેં રજા પાડી, એ દિવસે મેં મારી શોપ પર નથી ગઈ, અને ત્રીજા દિવસે 6:30 વાગ્યો સમયાલાથી મારી પાછળ આવ્યો, પણ મને ખબર હતી કે આ એક છે તો મેં એટલી સ્પીડમાં એની આગળ ને આગળ જવા દીધી। ત્રીજે દિવસે ફરી સોમવારે એવું થયું કે એ મારી પાછળ આવ્યો છેક નારાયણ પાવર થી વેસ્ટર્ન સુધી, પછી મેં એની એટલી બધી સ્પીડ કરીને તો એ પાછળ જતો રહ્યો। ત્યાર પછી મેં ઘરે આવીને મારા ભાઈને ફરીથી કીધું કે આવું થયું છે। બીજે દિવસે મારો ભાઈ આવ્યો અને એને પકડવાની કોશિશ કરી, ના પકડાયો, એ દિવસે બીજી એક છોકરીને રાત્રે 10 પહેલા હરકત કરી, મને ખબર પડી, હું એ છોકરીને મળવા ગઈ, પછી ધીરે ધીરે ખબર પડી કે વધારે ને વધારે છોકરીઓ સાથે આવું થયું છે, અમે એકબીજાના કોન્ટેક્ટમાં આવ્યા અને ધીરે રહીને અમે જાતે જ એવું વિચાર્યું કે અગાઉ પોલીસને જાણ કરી હતી, પોલીસે શું જવાબ આપવામાં આવ્યો કરે છે તો 8 પોલીસ વાળા અમારી સાથે અમારી સિક્યુરિટીમાં આપ્યા હતા, નતા આપે એવું નતું, પણ એને પકડવા માટે અમારે જ એક્શન લેવું પડશે એવું જ લાગતું હતું। એનું રીઝન છે કે લેડીઝ વગર તો એ આગળ આવતો નતો, તો જેન્ટ્સ પાસે તો એ જવાનો નથી, તો અમારે કંઈક તો કરવું પડશે, તો મેં પીઆઈ પાસે એવી માંગ કરી હતી કે તમે લેડીઝ કોન્સ્ટેબલને વિધાઉટ ડ્રેસમાં વ્હીકલ લઈને મોકલો દુપટ્ટો બાંધીને,
તો એ હરકત કરવાનો જ છે ને પકડાવવાનો જ છે તો એ સમય મોકલ્યા હતા નતા મોકલ્યા પાદરા વડોદરા હાઈવે પર કોઈ એક અજાણ્યો ઈસમ જે જોબ પરથી અથવા ઘરગથ્થુ અથવા એકલી છોકરી કોઈ આવતી હોય એનું પાછળથી નામ દેતો હતો અસલી હરકત કરતો હતો એવી બાતમી અમને મળતા અમે કેટલાક લોકો છોકરીઓ જે શિકાર બનીએ છોકરીઓ અને પોલીસ સ્ટેશનમાં આગેવાનોએ રજૂઆત કરી હતી તો વડોદરા ગ્રામ્ય અને તાલુકાની પોલીસને બી સતર્કતા કરી હતી અને છેલ્લા એક વીકથી અમારા છોકરાઓ વોચ ગોઠવી હતી તો આજે એને સમિયાલા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે અને પોલીસ સ્ટેશનમાં સોંપ્યો છે શું છે છોકરો ક્યાંનો છે અને શું હવે એક્ઝેક્ટ તો ખબર નહીં પણ રાણાવાસનો છોકરો છે ઇલેશ રાણા કરીને નામ છે અને એને કબૂલ્યું છે અમારી પાસે કે હું પાછળથી આવી રીતે હાથ નાખતો હતો અને છોકરીને પકડતો હતો ને હેરાન કરતો હતો પછી બાઇક લઈને શું કરતો હતો એ પછી કોઈ બી છોકરીનું નામ દે એટલે એ બાઇક લઈ અને સીધો ભાગી જતો હતો એની પાછળ કેટલાય બે દિવસથી અમારા છોકરા પીછો કરતા હતા પણ એ ખેતરમાં ઉતરી જાય નહેરોમાં ઉતરી જાય ખબર નથી પડતી પણ આજે પકડાઈ ગયો છે અને બાઇક કયા પ્રકારની જે નંબર પ્લેટ ધરતો હતો એ નંબર પ્લેટનો બે ત્રણ છોકરાનું સ્ટેટમેન્ટ એવું છે કે પાછળથી કોથળી બાંધી દેતો હતો અને છેલ્લા બે દિવસથી કપડું બાંધી દેતો હતો અને પહેલાં મોટા વાળા હતા અને પછી નાના વાળા કરાયા હતા એવી ખબર પડી છે. Thank you.